ધોરણ ત્રણ વિષય ગણિત ગમ્મત પેજ નંબર બાવન અગાઉના વિડીયોમાં આપણે એકથી આઠ નંબરના વ્યવહારિક દાખલા શીખ્યા હવે આપણે બાકી દાખલા પૂર્ણ કરીશું દાખલા નંબર નવ સુનિલ પાસે છસો સોરી ત્રણસો અડસઠ લાલ લખોટી અને બસો છપ્પન પીળી લખોટી છે તો તેની પાસે કુલ કેટલી લખોટી છે સુનિલ પાસે ત્રણસો અડસઠ લાલ લખોટી છે એટલે કે લાલ કલરની લખોટી છે અને બસો છપ્પન પીળા કલરની લખોટી છે તો લાલ અને પીળી બંને કલરની થઈને તેની પાસે કેટલી લખોટી છે એ જાણવા શું કરવાનું તો લાલ લખોટી અને પીળી લખોટીનો શળવારો કરવાનો તો લખવાનું ત્રણસો અડસઠ બાજુમાં કયો શબ્દ છે લાલ લખોટી તો લખવાનું લાલ લખોટી વત્તા વત્તાનું નિશાન મૂકવાનું બીજી કેટલી છે બસો છપ્પન તો બસો છપ્પન કયા રંગની લખોટી છે બસો છપ્પન પછી કયો શબ્દ આપ્યો છે પીળી લખોટી તો લખવાનું પીળી લખોટી ચલો આ બેનો સળવારો કરો આઠમાં છ ઉમેરો ચૌદો ચાર વધી એક છ માં એક ઉમેરો સાત સાતમાં પાંચ ઉમેરો બાર બારો બે વદ્દી એક ત્રણમાં એક ઉમેરો ચાર ચારમાં બે ઉમેરો છ લખવાનો કુલ હવે કેટલી પછી કયો શબ્દ છે લખોટી તો લખવાનું કુલ લખોટી હવે આખા વાક્યમાં જવાબ લખો તો છેલ્લું વાક્ય આખું લખી દેવાનું તેની પાસે તેની એટલે અહીંયા આપણને રકમમાં વિદ્યાર્થીનું નામ આપેલું છે તેની એટલે કોની પાસે સુનિલ તો લખવાનું સુનિલ પાસે સુનિલ પાસે કુલ કેટલી એની જગ્યાએ જે જવાબ આવ્યો તે છસો ચોવીસ લખોટી છે તો લખવાનું લખોટી છે દાખલા નંબર દસ નરેશે પાંચસો ઓગણપચાસ રૂપિયાનું શર્ટ અને ત્રણસો અડસઠ રૂપિયાનો બેલ્ટ ખરીદ્યો તો તેને કુલ કેટલો ખર્ચ કર્યો તમે દુક સ્ટેશનરીમાં જઈને દસ રૂપિયાની પેન્સિલ અને દસ રૂપિયાનો સંચો ખરીદો છો તો તમે બંને વસ્તુના થઈને કુલ કેટલા રૂપિયા આપશો તો દસ પેન્સિલના અને દસ સંચાના એટલે વીસ રૂપિયા આપશો દુકાનદારને તેવી રીતે નરેશે પાંચસો ઓગણપચાસ રૂપિયાનું શર્ટ અને ત્રણસો અડસઠ રૂપિયાનો બેલ્ટ ખરીદ્યો તો બંનેનો શું કરવાનો શળવારો કરવાનો તો આપણને ખબર પડશે કે તેને બંને વસ્તુના થઈને કેટલા રૂપિયા ખર્ચ કર્યો તો લખવાનું પાંચસો ઓગણપચાસ બાજુમાં સો શબ્દ આપેલો છે રૂપિયાનો શર્ટ તો લખવાનું બસો ઓગણપચાસ રૂપિયાનું શર્ટ વધતા ત્રણસો અડસઠ તો લખવાનું ત્રણસો અડસઠ બાજુમાં શું શબ્દ છે રૂપિયાનો બેલ્ટ તો લખવાનું રૂપિયાનો બેલ્ટ ચાલો સળવારો કરો નવમાં આઠ ઉમેરો સત્તરો સાત વધી એક ચારમાં એક ઉમેરો પાંચ પાંચમાં છ ઉમેરો અગિયાર અગિયાર એક વદ્દી એક પાંચમાં એક ઉમેરો છ છમાં ત્રણ ઉમેરો નવ લખવાનું કુલ કુલ પછી શું શબ્દ છે કેટલા પછી ખર્ચ તો લખવાનો કુલ ખર્ચ હવે આખા વાક્યમાં જવાબ લખો છેલ્લું આખું વાક્ય લખી દો તેણે તેને એટલે કોણે અહીં નામ આપેલું છે તો લખવાનું નરેશે કુલ કેટલો એની જગ્યાએ નવસો સત્તર રૂપિયા રૂપિયા લખવાનું બરાબર રૂપિયા ખર્ચ કર્યો દાખલા નંબર અગિયાર મોહિતે છસો ઇઠોતેર રૂપિયાનું તેલ અને બસો નવ્વાણું રૂપિયાનું ઘી ખરીદ્યું તેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી મોહિતે છસો ઇઠોતેર રૂપિયાનું શું ખરીદ્યું તેલ તો એ લખવાનું છસો ઇઠોતેર બાજુમાં શું શબ્દ છે રૂપિયાનું તેલ તો લખવાનું બસો ઇઠોતેર રૂપિયા તેલના અથવા રૂપિયાનું તેલ બેઠું લખશો તો પણ ચાલશે વત્તા બંને તેલ અને ઘી બંનેનો સળવારો કરવાનો એટલે આપણને કેટલા રૂપિયાની ખરીદી કરી એ ખબર પડશે બસો નવ્વાણું બસો નવ્વાણું રૂપિયાનું શું લીધું ઘી તો લખવાનું બસો નવ્વાણું રૂપિયા ઘીના અથવા બસો નવ્વાણું રૂપિયાનું ઘી ચલો સળવાળો કરો આઠમાં નવ ઉમેરો સત્તરો સાત વધી એક સાતમાં એક ઉમેરો આઠ આઠમાં ફરીથી નવ ઉમેરો સત્તરો સાત વધી એક છમાં એક ઉમેરો સાત સાતમાં બે ઉમેરો નવ તો લખવાનું કુલ કેટલા પછી શું છે રૂપિયાની ખરીદી તો લખવાનું કુલ ખરીદી હવે આખા વાક્યમાં લખો તેણે આખું વાક્ય છે ને તો તેણે તો તેણે કોણ છે અહીંયા નામ મોહિત તો લખવાનું મોહિતે કુલ કેટલાની જગ્યાએ જે જવાબ આવ્યો તે નવસો સિત્યોતેર રૂપિયાની ખરીદી કરી તો આ આપણા થયા વ્યવહારિક દાખલા વ્યવહારિક દાખલામાં તમારે ફરજિયાત વિગત અને નીચે જવાબ આખા વાક્યમાં લખવાનો હોય છે પ્રશ્ન નંબર તેર એક શાળાના બાળકોને ગમતા ફળોની વિગત નીચે આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો આપણને અહીં કોષ્ટક આપવામાં આવ્યું છે કોષ્ટકમાં પહેલું છે બાળકો તો બાળકોમાં કોણ કોણ છે તો કે છોકરાઓ અને છોકરીઓ બાળકો શબ્દ કે તો એમાં છોકરાઓ પણ આવી જાય અને છોકરીઓ પણ આવી જાય હવે કેરી તો કેરી આપી છે છોકરાઓ કેટલા છોકરાઓને છોકરાઓને કેરી ભાવે છે તો બસો બેતાલીસ અને કેરી કેટલી છોકરીઓને ભાવે છે તો બસો ઓગણચાલીસ કેરીનું ઊભું કોષ્ટક જોવાનું અને છોકરીઓની આડી લાઈન જોવાની હવે કેળું તો કેળું કેટલા છોકરાઓને ભાવે છે તો છોકરાઓની આડી લાઈન અને કેળાની ઊભી લાઈન તો એકસો ઓગણસિત્તેર અને છોકરીઓને તો એકસો સિત્યોતેર છોકરીઓને કેરું ભાવે છે એવી રીતના કેટલા છોકરાઓને સફરજન ભાવે છે સફરજન એકસો છ્યાસી અને કેટલી છોકરીઓને સફરજન ભાવે છે તો અઠ્ઠાણું હવે કેરી કેટલા છોકરા અને છોકરીઓ બંનેને શું કરવાનો સરવારો કરવાનો એટલે અહીંયા કુલ શબ્દ આપણને જવાબ મળી જશે કેરીમાં આપણે છોકરાઓ અને છોકરીઓ બંનેની સંખ્યાઓને શું કરીએ સળવારો તો આપણને ખબર પડશે કે કેરી કેટલા બાળકોને ભાવે છે છોકરા અને છોકરીઓ બંનેના ભેગી અહીંયા આપણને સંખ્યા મળશે તો નવમાં બે ઉમેરો અગિયારો એક વધી એક ચાર ચારમાં એક ઉમેરો પાંચ પાંચમાં ત્રણ ઉમેરો આઠ બે ને બે ચાર ચારસો એક્યાસી ચાલો નવમાં સાત ઉમેરો સોળો છ વદી એક છમાં એક ઉમેરો સાત સાત ને સાત ચૌદ ચૌદ ચાર વધી એક એકમાં એક ઉમેરો બે બે ને એક ત્રણ તો ત્રણસો છેતાલીસ બાળકોને કેળું ભાવે છે ચલો આઠમાં છ ઉમેરો ચૌદ ચાર વધી એક આઠમાં એક ઉમેરો નવ નવ ને નવ અઢાર અઢારો આઠ વધી એક ને એક બે તો આપણે શું કર્યું તો છોકરા અને છોકરીઓની સંખ્યાનો કુલ સરવારો કર્યો એટલે કેરી આટલા કુલ બાળકોને ભાવે છે એવી રીતના આટલા બાળકોને કેળું ભાવે છે આટલા બાળકોને સફરજન ભાવે છે ચાલો હવે આ કોષ્ટક પરથી આપણે પ્રશ્નોના જવાબ લખીએ પહેલો સવાલ છે કેટલા બાળકોને કેરી પસંદ છે અહીંયા શું શબ્દ વાપરો છે બાળકો છોકરો કે છોકરી નથી કીધું શું શબ્દ વાપરો છે બાળકો બાળકોમાં છોકરો પણ આવી જાય અને છોકરીઓ પણ આવી જાય બંનેનું ભેગું કરવાનું તો બાળકોને કેરી પસંદ છે તો સૌથી પહેલાં કેરી તો કેરીનું કોલમ જોવાનું તો કેરી જોઈએ આપણે કેરી હવે બાળકોને કીધું છે તો બાળકોમાં છોકરા પણ આવે અને છોકરીઓ પણ આવે એટલે છોકરો અને છોકરી આ બેનો સરવારો આપણે અહીંયા કર્યો છે તો કુલ કેટલા બાળકોને કેરી ભાવે તો ચારસો ને એક્યાસી તો અહીંયા લખવાનું ચારસો એક્યાસી બાળકોને કેરી પસંદ છે તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે અને જો દાખલો ગણવો હોય તો આપણે દાખલો પણ ગણી શકીએ જો તમારે દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણશો તો આપણને શું કીધું છે કે કેરી બરાબર તો કેરી પર આંગળી મૂકી હવે ચાલો બાળકો કીધું છે એટલે છોકરો પણ આવે અને છોકરીઓ પણ આવે તો છોકરાઓ કેટલા છે કેરીમાં બસો બેતાલીસ તો અહીંયા લખવાનું બસો બેતાલીસ વધતા કેરીમાં જ જોવાનું છોકરીઓ છોકરીઓ કેટલી છે બસો ઓગણચાલીસ તો અહીંયા લખવાનું બસો ઓગણચાલીસ ચાલો સળવારો કરો નવમાં બે ઉમેરે એટલે અગિયારો એક વધી એક ચાર ને ત્રણ સાત ને એક આઠ બે ને બે ચાર એટલે કેટલા એવા ચારસો એક્યાસી તો અહીંયા આપણો ચારસો એક્યાસી જવાબ આવી ગયો એટલે તમે આ રીતે દાખલો તમારે પરીક્ષામાં આ રીતે નીચે સવાલી નીચે જગ્યા આપી હોય તો આ મુજબ દાખલો પણ ગણવાનો ફરજિયાત બીજો સવાલ છે કેટલા બાળકોને સફરજન પસંદ છે તો હવે આપણે સફરજનનું ખાનું જોવાનું બાળકો કયો શબ્દ કીધો અહીંયા બાળકો એટલે છોકરાઓ પણ આવે અને છોકરીઓ પણ આવે છોકરા અને છોકરીઓની બંનેના સંખ્યાનો સળવારો કરવાનો એટલે એટલા છોકરાઓને સફરજન ભાવે છે તો આપણે દાખલો ગણીએ ચાલો સફરજન કેટલા છોકરાઓને ભાવે છે તો સફરજનનું ખાનું જુઓ એકસો છ્યાસી તો લખવાનું અહીંયા એકસો છ્યાસી સફરજન કેટલી છોકરીઓને ભાવે છે અઠ્ઠાણું તો અહીંયા લખવાનું અઠ્ઠાણું અહીંયા કશું નથી એટલે સૂન મૂકી દેવાની ચાલો સળવારો કરો છમાં આઠ ઉમેરો ચૌદો ચાર બધી એક આઠમાં એક ઉમેરો નવ નવ ને નવ અઢારો આઠ બધી એક એક ને એક બે તો કેટલા એવા બસો ચોર્યાસી તો આપણો બસો ચોર્યાસી જવાબ આવે છે અહીંયા તો અહીંયા લખવાનું આખા વાક્યમાં કેટલા તો લખવાનું બસો ચોર્યાસી બાળકોને સફરજન પસંદ છે બાળકોને સફરજન પસંદ છે અહીંયા તમને નીચે જગ્યા આપે પરીક્ષામાં તો નીચે તમારે દાખલાની રીત કરવાની ત્રીજો દાખલો કેટલા બાળકોને કેરું પસંદ છે તો કેળાનું ખાનું જોવાનું કેળું કેટલા છોકરાઓ છે એકસો ઓગણસિત્તેર અને છોકરીઓ એકસો સિત્યોતેર તો દાખલો ગણીએ તો છોકરાઓ હતા એકસો ઓગણ અને છોકરીઓ હતી એકસો ને સિત્યોતેર નવમાં સાત ઉમેરો સોલો છ વદ્દી એક છ ને એક સાત ને સાત ચૌદ ચાર વધી એક એક બે ત્રણ ત્રણસો તો અહીં આપણો ત્રણસો જવાબ આવે છે કેળું કેટલા બાળકોને પસંદ છે તો લખવાનું કેટલા બાળકોને કેળું પસંદ છે તો કેટલાની જગ્યાએ જે જવાબ આવ્યો તે ત્રણસો બાળકોને આખા વાક્યમાં લખવાનું કેળું પસંદ છે આ જે સવાલ છે ને એમાં કેટલાની જગ્યાએ જવાબ લખીને આખું વાક્ય લખી દેવાનું નંબર ચાર કેરી અને હવે ધ્યાનથી વાંચજો સાંભળજો કેરી અને કેળું પસંદ કરતાં કુલ છોકરાઓની સંખ્યા કેટલી છે અહીંયા ક શબ્દ આવ્યો છોકરાઓ એટલે હવે આપણે ફક્ત છોકરાઓની સંખ્યા લેવાની કેરી અને કેળું પસંદ કરતા છોકરાઓ ચાલો તો પહેલો કેરી છે તો આપણે કેરી પર જઈએ આવ્યા કેરી પર હવે એમાં આપણને કોની સંખ્યા કીધી છે છોકરાઓની તો કેરી હોય એવા છોકરા કેટલા છે બસોને જો છે ને છોકરાઓ તો કેટલા બસો બેતાલીસ તો લખવાનું અહીંયા બસો બેતાલીસ વત્તા આગળ કયો શબ્દ છે કેરી આવી ગયો હવે શું આવ્યું કેળું તો કેળા પર જવાનું પસંદ કરતા છોકરાઓ કીધા છે ને સવાલમાં છોકરાઓ કીધા છે તો કેળું લેવાનું અને એમાં છોકરાઓ જોવાનું તો છોકરાઓની લાઇનમાં કેળું જુઓ એકસો ને ઓગણ તો અહીંયા લખવાનું એકસો ને ઓગણ સિત્તેર ચાલો બેમાં નવ ઉમેરો અગિયારો એક વધી એક ચાર ને એક પાંચ પાંચ ને છ અગિયાર અગિયારો એક વધી એક બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર કેટલો જવાબ આવ્યો ચારસો અગિયાર તો અહીં આખા વાક્યમાં લખવાનો જવાબ કે કેરી અને કેળું પસંદ કરતા કુલ છોકરાઓ ચારસો અગિયાર છે અહીંયા ખાલી સંખ્યા કેટલી છે કેટલી જગ્યાએ ચારસો અગિયાર જવાબ લખીને આખા વાક્યમાં જવાબ લખવાનો દાખલા નંબર પાંચ કેળું અને સફરજન પસંદ કરતી કુલ છોકરીઓની સંખ્યા કેટલી છે ચલો અહીંયા શું કીધું છે કેળું અને સફરજન પસંદ કરતી છોકરીઓ શું કીધું છે શબ્દ છોકરીઓ એટલે આપણે ફક્ત છોકરીઓની સંખ્યા લેવાની પહેલું કયું ફળ આપ્યું છે કેળું તો ચાલો કેળું જુઓ કેળુંમાં આપણને શું કીધું છે છોકરીઓ તો અહીંયા શબ્દ વાંચવાનો કે છોકરીઓ તો છોકરીઓ આડી લાઈન કરતા જાઓ ક્યાં આવ્યું કેળું અહીંયા છોકરીઓ અને આ કેળું તો કઈ સંખ્યા આવી એકસો સિત્યોતેર તો લખવાના એકસો સિત્યોતેર વધતા આગળ શું કીધું છે સફરજન તો સફરજન માો એમાં પણ છોકરીઓ જ છે તો છોકરીઓ આડું જુઓ અને સફરજન કઈ સંખ્યા આવી અઠ્ઠાણું તો લખવાનું અહીંયા અઠ્ઠાણું ચાલો સળવારો કરો સાતમાં આઠ ઉમેરો પંદરો પાંચ વધી એક સાતમાં એક ઉમેરો આઠ આઠમાં નવ ઉમેરો સત્તરો સાત વદી એક એક ને એક બે એટલે બસો પંચોતેર તો આખા વાક્યમાં જવાબ લખવાનો કે કેળુ અને સફરજન પસંદ કરતી કુલ છોકરીઓ બસો પંચોતેર છે આખો સવાલનો જવાબ આપણે આખા વાક્યમાં લખ્યો છે નંબર છ કેરી અને સફરજન પસંદ કરતા કુલ બાળકો કેટલા છે હવે અહીંયા પાછું આપણને કીધું છે બાળકો બાળકો એટલે કે છોકરા અને છોકરીઓ બંને ભેગા ચાલો કેરી તો કેરી કેરી જુઓ હવે એમાં બાળકો કીધું છે એટલે છોકરાઓ અને છોકરીઓ બંને ભેગા કરવાના એટલે બંને ભેગા કર્યા છે તો કેટલા આવ્યા છે ચારસો એક્યાસી તો અહીંયા લખવાનું ચારસો એક્યાસી આગળ વાંચીએ સફરજન પસંદ કરતા બાળકો બાળકો એટલે છોકરા છોકરીઓ ભેગા તો શું કીધું છે સફરજન તો સફરજન પણ આંગળી મૂકી હવે બાળકો એટલે છોકરાઓ પણ અને છોકરીઓ પણ બંને ભેગા કરણ તો આપણે બંને ભેગા કરીને જે સરવાળો અહીંયા લખેલો છે બસો ચોર્યાસી તો લખવાનું વધતા બસો ચોર્યાસી ચારમાં એક ઉમેરો પાંચ આઠ ને આઠ સોળો છ બધી એક ચારમાં એક ઉમેરો પાંચ પાંચમાં બે ઉમેરો સાત સાતસો પાસઠ તો આખા વાક્યમાં જવાબ લખવાનો કે કેરી અને સફરજન પસંદ કરતા કુલ બાળકો સાતસો પાસઠ છે દાખલા નંબર સાત કેળું અને કેરી પસંદ કરતા કુલ બાળકો કેટલા છે અહીંયા પણ આપણને બાળકો શબ્દ કીધું છે એટલે છોકરાઓ અને છોકરીઓ બંને ભેગા લેવાના ચલો પહેલું કયું ફળ છે કેળું તો કેળા પર આંગળી મૂકો હવે બાળકો કીધા છે એટલે છોકરાઓ અને છોકરીઓ બંનેનો સળવારો કરવાનો તો આપણે બંનેનો સળવારો કર્યો છે કેટલો આવ્યો ત્રણસો છેતાળીસ તો લખવાનું ત્રણસો છેતાળીસ હવે કીધું છે આગળ કેરી તો કેરી પર આંગળી મૂકવાનું બાળકો કીધું છે એટલે છોકરાઓ અને છોકરીઓ બંને ભેગા લેવાના તો આપણે આ બેનો સળવારો અહીંયા કરેલો છે કુલમાં તો કેટલા છે ચારસો તો લખવાના અહીંયા ચારસો એક્યાસી ચાલો છ માં એક ઉમેરો સાત ચારમાં આઠ ઉમેરો બારો બે બધી એક ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ તો કેટલો આવ્યો જવાબ આઠસો સત્યાવીસ તો આખા વાક્યમાં જવાબ લખીશું કે કેળું અને કેરી પસંદ કરતા કુલ બાળકો આઠસો સત્યાવીસ છે સવાલમાં આપેલું જ છે કે કેરી કેળું અને કેરી પસંદ કરતા કુલ બાળકો કેટલાની જગ્યાએ આઠસો સત્યાવીસ છે વિદ્યાર્થી મિત્રો તમારું આ વિડીયોનું લેસન છે દાખલા નંબર નવ દસ અને અગિયાર તમારે આ સ્વાધ્યયપોથીમાં પણ પૂરવાના અને તમારી નોટબુકમાં પણ લખવાના છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર તેર પ્રશ્ન નંબર તેર તમારે ફક્ત તમારી સ્વાધ્યયપોથીમાં જ પૂરવાનું છે નોટમાં લખવાનું નથી તથા ચોપડીમાં પેજ નંબર છત્રીસ થી એકતાળીસ સુધી પૂરવાનું છે ચોપડીમાં પેજ નંબર છત્રીસથી એકતાળીસ સુધી પૂરવાનું છે